પરંતુ એ તો એક્સપાયર થઈ ગયું પોલીસ એવું કહી રહી છે કે એ તો પૂરું થઈ ગયું હતું જો મેં તમને બે વાત કહું હું કાગળ ઉપરની વાત પણ કહીશ પણ મુખ્ય મુદ્દો કાગળ ઉપર જે છે એ નથી મુખ્ય મુદ્દો રાજકારણ છે ચૈતર વસાવા રાજનીતિમાં જ ન હોત તો આ એફઆઈઆર ન હોત ને આ ઘટના એ ન હોત રાજકારણમાં છે ચૂંટણી લડ્યા છે ચૂંટણી જીત્યા છે ધારાસભ્ય બન્યા છે એટલે જ આ બધી તકલીફો એમની ઉપર નાખવામાં આવી રહી છે યા તો એ રાજકારણમાં ભલે હોય પણ ભાજપમાં હોત તો કોઈની હિંમત છે કે એના ઘરે જઈને તું તારી કરી આવે કોઈ સરકારી માણસની હિંમત છે કે ભાજપવાળાના ઘરે જઈને તું તારી કરે એ ભાજપમાં નથી એટલે પછી કપાસ કાપી નાખ્યો ને ફાયરિંગ કરી નાખ્યું ને ગાળો દઈ દીધી ને આમ પોલીસે પુરાવા ને તેમ પુરાવા પાંચસો પુરાવા લઈને કેટલાય આરટીઆઈ એક્ટિવિસ્ટો બચારા સરકારી કચેરીઓના ધક્કા ખાય છે દસ દસ વર્ષથી કોઈ હાથ પકડતું નથી ગુજરાતના હજારો આરટીઆઈ એક્ટિવિસ્ટો પાસે ભાજપના નેતાઓના કાળા કારનામાંના કોથળા ભરા એટલા કાગળિયાઓ છે કોઈ માયનો લાલ નથી ગુજરાતમાં કે એનો હાથ પકડે ચલ તને ન્યાય અપાવું આ તો ચૈતર વસાવા ભાજપમાં નથી એટલે હેરાન કરવામાં આવે છે બાકી શું કાંડ નથી કરતા ભાજપવાળા મને કેટલાય આરટીઆઈ એક્ટિવિસ્ટોના ગ્રામ પંચાયતથી લઈ જિલ્લા પંચાયતથી લઈ કોઓપરેટિવ સેક્ટરથી લઈ બીજા ત્રીજા વ્યવસ્થાઓમાં કરોડો રૂપિયાનું ખોટું કરી નાખ્યું હોય કેટલા પ્રકારના ગુનાઓ કર્યા હોય એના એવિડન્સ લઈને ફરે છે બચારા કોઈ હાથ તો પકડતું નથી નથી અદાલતોમાં હાથ પકડતું નથી પોલીસ હાથ પકડતી ઉલટાનું જે અવાજ ઉઠાવે એની ઉપર એફઆઈઆરઓ થાય છે પણ ઓલરેડી એ તો જે જમીન હતી એ જંગલની જમીન હતી અને જંગલની જમીન ઉપર જે ખેતી કરવામાં આવી હતી એ લીગલી છે કે ઇલીગલી એ મને કહો કારણ કે પોલીસે આ જ બેઝ ઉપર કેસ રજીસ્ટર કર્યો હા તો જો હવે એમાં ટેકનિકલ વાત જ સમજવી હોય તો મેં આખી એફઆઈઆર વાંચી છે એફઆઈઆરમાં સરકારી માણસ એમ કહે છે કે ભાઈ આ સરકારી જમીન ઉપર એણે ખેતી કરી સરકારી જમીન ઉપર ખેતી કરી તો કઈ સરકારી જમીન ઉપર દરેક જમીનનો એક સર્વે નંબર હોય કે સર્વે નંબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ જે કાંઈ એક્સ વાય જેડ જંગલની જમીન હોય તો એની અંદર કમ્પાર્ટમેન્ટ નંબર હોય જ્યાં સર્વે નંબર ન હોય સરકારી જમીનનો કમ્પાર્ટમેન્ટ નંબર હોય જ્યારે હું આ બોલી રહ્યું ત્યાં સુધી મારી જાણકારી પ્રમાણે સરકારી માણસે એફઆઈઆરમાં કે આટલી લાંબી કોર્ટની પ્રોસેસમાં ક્યાંય એવું નથી કીધું કે દસ નંબરની વીસ નંબરની ચાલીસ નંબરની કે એંસી નંબરના કમ્પાર્ટમેન્ટ નંબરની જમીનમાં કપાસ હતો તમે સરકારી માણસ છો જંગલની જમીનના રખેવાળો હોવાનો તમે મોટો મોટો દાવો કરો છો તમને એ કેમ નથી ખબર કે દસ નંબરની જમીનમાં કપાસ હતો કે ચાલીસ નંબરની વીસ નંબરની કે એસી નંબરની તમારે એફઆઈઆરમાં લખાવવું જોઈતું હતું કે આ ફલાણા ગામની ત્રીસ નંબરના વાળી જમીનની અંદર આટલા ક્ષેત્રફળની અંદર કપાસ હતો તમે સરકારી માણસ છો કેમ ક્ષેત્રફળ નથી લખાયું એફઆઈઆરમાં કે કેટલા ક્ષેત્રફળમાં હતો તમને ખબર હોવી જોઈએ સરકારી ફરિયાદી છો તો તમે જંગલના રખેવાળનો દાવો કરી રહ્યા છો તમને ક્ષેત્રફળ ખબર નથી તમને જમીનનો કમ્પાર્ટમેન્ટ નંબર ખબર નથી ધારો કે તમે આ જમીન સરકારી છે કાર્યવાહી કરી તો તમે લેખિતમાં ક્યારેય નોટિસ આપી જંગલનો માણસ છે આદિવાસી સમાજ છે અભણ હશે એને નહીં ખબર હોય જાણતા કે અજાણતા કપાસ વાવી દીધો કોઈ ગાંજો તો નથી વાવ્યો દારો કે ખોટું છે કપાસ વાવવું પણ દાખલા તરીકે ખોટું તો તમારે એને એક લીગલ નોટિસ આપવી જોઈતી હતી કે ભાઈ આ તમે જે ફલાણા સર્વે નંબરના ફલાણા ક્ષેત્રફળમાં જે કપાસ વાવ્યો છે એ યોગ્ય નથી તો મહેરબાની કરીને તમે ખસેડી દો કેમ નોટિસ ના આપી જંગલવાળાએ એ તો કાયદાના રક્ષકો થઈને ફરે છે એને કાયદો ખબર છે એને પ્રોસેસ ખબર છે કેમ નોટિસ ના આપી અને અચાનક અડધી રાત્રે ચાર વાગે તમે કપાસ કાપવા જાઓ છો જો એ જમીન સરકારી હોય એ ગેરકાયદેસર વાવેતર હોય અને કાપવાનો તમને કાયદાથી અધિકાર મળ્યો હોય તો દિવસે જવું જોઈતું તું દસ વાગે ઓફિસ ટાઈમમાં જવું જોઈતું તું ઇજ્જતથી જવું જોઈતું ચોરની જેમ અંધારામાં કેમ કપાસ કાપવા જાઓ છો રાત્રે તો ચોર આવે સરકારી માણસો છે સરકારી જમીન છે કપાસ ખોટી રીતે વાવ્યો છે તો જાઓ સરકારી ટાઈમમાં દસ વાગે સાડા દસ અગિયાર વાગ્યે પોલીસ પ્રોટેક્શન સાથે જઈને કાપો ઇજ્જતથી ચોરની જેમ કેમ રાતે કપાસ કાપવા હોય છો મતલબ આખી ડાળમાં કાળું નથી આખી ડાળ કાળી છે બધા જ ભાજપ વાળાના કાળા કરતુ તો છે આની અંદર સૈતરભાઈ ને હેરાન કરવામાં વાત કરી રહ્યા છો પણ સેના માટે હેરાન કરી રહ્યા છો બસ આગળ વધે છે આદિવાસી સમાજને જાગૃત કરે છે ભાજપની સામે મુદ્દા ઉઠાવે છે એટલા માટે